આડા સંબંધો. ફ્રેન્ડ્સ, કોને કહેવાય આડા સંબંધો? જે સંબંધો સમાજને સ્વીકાર્ય નથી અને જે નીતિના નથી તેને કહેવાય આડા સંબંધો. નમસ્કાર, હું છું નસરીન. લોકસત્તા શોમાં આજે વાત કરીશ એક એવા કિસ્સાની કે જેને સાંભળીને આપ ચોંકી જશો. બિલકુલ, આ બિલકુલ અસામાન્ય કિસ્સો છે, એકદમ અલગ, કે જેમાં મનુષ્યના સંબંધોની વાત નથી થઈ રહી. જોકે સંબંધો કોની વચ્ચે હોય? મનુષ્યો વચ્ચે ને ઓફકોર્સ પશુઓ વચ્ચે પણ હોય છે. તેમાં ખોટું શું છે? આડા સંબંધો પશુઓ વચ્ચે આડા સંબંધો છે કે કેમ, એમ કેવી રીતે નક્કી કોઈ મનુષ્ય કરી શકે? અને આને જ રિલેટેડ છે આજનો આ કિસ્સો જે હું આપને બતાવીશ. તિરુવનંતપુરમનો છે આ કિસ્સો, કે જેમાં એક માલિકે પોતાની માદા શ્વાનને ઘરથી કાઢી મૂકી. શું હતો એનો વાંક? એનો વાંક કંઈ જ નથી. અને તમને હું એનું કારણ કહીશ ને તો બિલકુલ તમને કાં તો બહુ હસવું આવશે, બિલકુલ બધાને આવશે આ સાંભળીને, અને એક નવાઈ પણ લાગશે કે આ માલિકની સોચ કેવી છે. જી, આને ઘરમાંથી એટલા માટે આ માદા શ્વાનને કાઢવામાં આવી કેમ કે તેના સંબંધો, તેના કેટલા આડા સંબંધો કહી શકાય એવું એના માલિકનું કહેવું છે કે આ માદા શ્વાનના આડા સંબંધો છે બાજુના શ્વાન સાથે, બાજુના નર શ્વાન સાથે આ માદા શ્વાનના આડા સંબંધો છે. હવે આ જસ્ટિફિએબલ છે કે કેમ એ આપ પોતે જ વિચારો. પછી શું થયું આનું? આ માદા શ્વાનને એક પશુપ્રેમી શમીમે પોતાની પાસે રાખી લીધી છે. એકચ્યુઅલી એને પણ આ ફરતી ફરતી આ માદા શ્વાન મળી, એની ઉપર એક ચિઠ્ઠી લગાવવામાં આવી હતી. એ ચિઠ્ઠી એણે ખોલીને વાંચી ત્યારે તેમાં લખેલું હતું કે આની નસલ તો સારી છે, એટલે કે આ માદા શ્વાનની નસલ તો સારી જ છે, સારી નસલની છે, બટ એના રિલેશન બાજુના શ્વાન સાથે હતા, નર શ્વાન સાથે, ને એટલા માટે અમે એને કાઢી મૂકીએ છીએ. આ તો કોઈ વાત છે, પણ બસ આવું બન્યું છે. અને આ સાંભળીને બિલકુલ નવાઈ લાગે તેવો આ કિસ્સો છે. આવા જ કિસ્સા અને અવનવી ખબરો સાથે ફરી થશે મુલાકાત. રજા આપશો, નમસ્કાર. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઈક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.